जो चिंता करवानी कोई जरूर नहीं, ये तो सारू छे के कोई इंटरनल इंजरीज के बीजू कोई जोखम नहीं। आ थोड़ो मानसिक आघात लाग्यो छे एटले बेभान थई गई छे, अने मैं इंजेक्शन आपी दीधुं छे, थोड़ी वार में होश में आवी जशे। थैंक यू सो मच डॉक्टर। इट्स ओके, पण ध्यान राखजो। वेद रुचिर बेटा, हाँ માતાજી રૂચિ ના રૂપે આવ્યા અને અમોલ ભાઈ ને બચાવી લીધા। रुचि, रुचि तारे आराम करवानो छे। अमोल तू बराबर छे ने? हूँ एकदम बराबर छु, मने काई नथी थई। अने तू पण खरी छे रुचि, तारे तारे आवुं करवानी शुं जरूर हती? जुमर पड़त तो मारा पर पड़त ने, तारे पोतानो जीव जोखममां नाखवानी शुं जरूर हती? हा अमोल, जुमर तारा पर पड़े के मारा पर, એક જ વાત છે ને, આપણે બે ક્યાં અલગ છે? અચ્છા મને એક વાત કે, જો મારી સાથે એવું થયું હોય તો તું શું કરે? ચલો, માતાજીની કૃપા છે કે કઈ બહુ મોટી હાનિ નથી પહોંચી। જોજો ને, મારી રુચિકા હમણાં ઊભી થઈ જશે। હવે આપણે ગરબો વળાવવા પણ જવાનું છે ને? હા, મારે પણ આવવું છે। ના બેટા, તારે આરામ કરવાનો છે। ના ના મમ્મીજી, મારે પણ ગરબો વળાવવા આવવું છે, પ્લીઝ। ચાલો, માતાજીની વિદાય થઈ ગઈ। માતાજી ગયા અને ઘર જાણે ખાલી ખાલી થઈ ગયું। હા મમ્મીજી, જાણે માતાજી પોતાની સાથે બધી રોનક જ લઈ ગયા। એ તો એવું જ હોય બેટા, માતાજીનું તેજ એની હાજરીમાં પ્રસરી જતું હોય છે। ચાલો, બધા થાકી ગયા છો? સવારના 5 વાગી ગયા છે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। રૂમાએ કેમ ફોન કર્યો છે? હલો હલો અદિતિ, અમે જ્યારે ગરબા રમતા હતા ત્યારે અમોલભાઈ પર ઝુમર પડવાનું હતું, પણ એન્ડ ટાઈમ પર રુચિએ એમને બચાવી લીધા। શું ઝુમર પડવાનું હતું?
જો મે કીધું તું ને તને અમોલ પર ઘાત છે. એનીવેઝ જવા દે, અમોલ હેમ કેમ છે ને એ વાતનો મને આનંદ છે. હા આનંદ તો હોય જ ને. ચાલ આવજે. રોમાની ભવિષ્યવાણી એક રીતે તો સાચી જ પડી કે અમોલ ભાઈ પર જોખમ ઘણીવાર આવી જ ગયું છે. છેલ્લી ઘડીએ રૂચિ એમને બચાવી લીધા. પણ મુદ્દાની વાત એ છે કે રોમા પર ભરોસો મૂકવા જેવો છે. મારો મતલબ સાધવા માટે હું રોમાનો ઉપયોગ કરું, એની આવડતનો ઉપયોગ કરું તો મને સફળતા મળી જશે. એ જાણવામાં કે અનાથની વાર્તામાં કેટલી સચ્ચાઈ છે. તું મારી જિંદગીમાં આવી એ માટે તારો ખૂબ ખૂબ આભાર. પણ જો તું ના હોત તો હું પણ ના હોત, એટલે તારો ખૂબ ખૂબ આભાર. સુજે તારો પ્રેમ એટલો મજબૂત છે ને કે મને દર વખતે દરેક મુસીબતમાંથી બહાર લઈ આવે છે. પણ જો આજે તને કંઈ થઈ ગયું અમોલ, આપણો પ્રેમ બહુ મજબૂત છે. જલ્દી રેડી થઈ જા. રુચિ, મારા પર જ્યારે પણ મુસીબત આવશે ત્યારે તું મારો સાથ આપીશ ને? મારો સાથ હંમેશા રહેશે અમોલ, હંમેશા. લવ યુ. I love you too. Chal, abhi to fresh thi ja. Ja.
મમ્મી જી તમે તમે કેમ અહીંયા કેમ તમે બધા પણ તો આખી રાત જાગ્યા જ છો ને થોડી વાર આરામ કરી લો તો ખોટું શું છે ને એટલા માટે તમે મોકલ્યા હતા તમને બધાને પણ તું કેમ વહેલી આવી ગઈ અચ્છા મમ્મીજી તમે પણ તો ઉજાગરો કર્યો છે ને ના બેટા મેં તો જાગરણ કર્યું હતું રુચિકા તને ખબર છે ઉજાગરો અને જાગરણ બંનેના અર્થ જુદા જુદા છે ભાષાની કેવી મજા છે પ્રક્રિયા એક જ ઉજાગરો અને જાગરણ રાતના જાગવાની પ્રક્રિયા પણ બંનેના અર્થ અલગ અલગ પરાણે જાગવું પડે એને ઉજાગરો કહેવાય અને આપણી મરજીથી જાગીએ એને જાગરણ કર્યું કહેવાય અને આપણે તો જાગરણ કર્યું છે માતાજી માટે આપણી પોતાની ઈચ્છાથી વાહ મમ્મીજી તમે અમને મોકલી શકો છો તો અમારી પણ ફરજ છે કે અમે તમને આરામ કરવા દઈએ બધું સંભાળી લઈશ તમે જાઓ આરામ કરો પ્લીઝ ના રુચિકા રેવા દે હું કરી લઈશ અને બેટા તારો હાથ પણ દુખતો હશે ને અને આજે મારે મારા હાથે જલેબી ફાફડા બનાવીને ઘરમાં બધાને ખવડાવવા છે બેટા કોણ પારકો છે એ વાત જો બહાર આવી ગયો હોત તો કોણ જાણે શુંનું શું થઈ જાત પણ એ વાતનો આનંદ છે કે બધું સમૂહસૂત્ર પાર પડી ગયું અને જે પણ કંઈ થયું એ માટે તારો ખૂબ ખૂબ આભાર તારા કારણે બધું શક્ય બન્યું બેટા બેટા મને મારા સંસ્કાર ઉપર તો ભરોસો છે જ પણ તોય કોણ જાણે કેમ મારું મન અંદર અંદરથી ડરી રહ્યું છે કે જો હકીકત ખુલી જાય કોણ જાણે શું મમ્મીજી હવે બધું પતી ગયું છે તો પછી ચિંતા કરવાની શું જરૂર છે હવે આ વાત કોઈ જ નથી કરવાનું એમ સમજો કે દશેરાના દિવસે રાવણ દહનની સાથે સાથે આપણા ઘરની બધી ચિંતાઓ પણ બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે બેટા આ ઘરને માટે તું મારા કરતા પણ સવાઈ સાબિત થઈ છે મને વાતનો ગર્વ છે કે તું મારી વહુ છે અને મને એ વાતનો ગર્વ છે કે તમે મારા મમ્મીજી છો દીકરો બાપથી સવાયો હોઈ શકે પણ દીકરી દીકરી હંમેશા માના ઓછાયામાં રહેવાનું જ પસંદ કરે છે અને હું પણ કરીશ અરે અદિતિ ક્યાં છે એ હજુ સુધી આવી નથી આવી જશે જયશ્રી સુતી હશે થાકી ગઈ છે ને મમ્મીજી તમે રસોડામાંથી આવ્યા એટલે કે નાસ્તો તમે બનાવ્યો હાય હાય મમ્મીજી મને કેવું જોઈતું હતું તમારે લે તો હવે કહી દઉં છું આજે નાસ્તો મેં બનાવ્યો હતો હું રસોડામાં હતી અરે ગઈકાલે તે નાસ્તો બનાવ્યો હતો ને આવતીકાલે પણ તું બનાવવાની છે આજ મારી છે શું મમ્મીજી તમે મારી મજાક ઉડાડો છો જયશ્રી ક્યારેક ક્યારેક જીવનમાં મજાક કરીએ ચેન્જ હોય તો જીવનમાં સારું લાગે અને રુચિ તે મને પણ નથી કહ્યું ભાભી આજે મમ્મીજીની ઈચ્છા હતી કે પોતે નાસ્તો બનાવીને બધાને ખવડાવે અરે પણ તું બસ બસ જયશ્રી ચલો બધા ગરમ ગરમ નાસ્તો કરી લો પહેલા વાહ
अरे वाह वाह वाह, जलेबी 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 जलेबी। अरे पता नहीं। अरे खाओ खाओ, आज खावानी छूट। वाह मस्त, वाह मजा आ गई। वाह मजा आएगी। दशहरा होय अने जलेबी फाफड़ा ना होय ने तो अधूरू अधूरू लागे। रावण दहन थाया पछीनु सेलिब्रेशन गुजरातीओ कई रीते करे? जलेबी ने फाफड़ा खाई ने। वाह मजा पड़ी गई मम्मी। આની બધી ક્રેડિટ મમ્મીજીને જાય છે, આજે રસોડામાં એમનો હાથ પર્યો છે। અરે પન્નાબેનના હાથનો જાદુ તો અલગ જ છે, મસ્ત છે। વખાણ તો કરવા જ પડે ને એના। હા અરે ભાઈ, આ વખાણ તો અમે નાનપણથી કરતા આવ્યા છીએ, હજુ સુધી મમ્મીના હાથનો સ્વાદ બદલાયો જ નથી। હું તો બહુ નાનો હતો, 3-4 વર્ષનો, ત્યારથી મને યાદ છે મમ્મીના હાથના જલેબી ફાફડાનો સ્વાદ, સેમ ટુ સેમ। મને લાગે છે હું 7-8 વર્ષનો થયો ને એના પછી જ મને બધું યાદ રહેવાનું શરૂ થયું। હું 3 વર્ષનો હતો એ વખતે મને કશું યાદ નથી। અમોલભાઈને પોતાની 3 વર્ષ સુધીની ઉંમરનું કશું જ યાદ નથી, એમ કેમ? અદિતિ ભાભી જલેબી લો ને। ના ના, હું ડાયટિંગ કરું છું, મારું વજન વધી જશે, આટલી બસ છે। ભલે અરે હાય રોમા। હાય અદિતિ, સાંભળ, મને તારી એક ફેવર જોઈએ છે, તારી મદદ જોઈએ છે, તું આજે જ મને મળી શકે? ના ના, આજે પોસિબલ નથી, આજે હું બહુ બિઝી છું। અરે પણ ટ્રાય તો કર ના યાર, આજે મને લંડન જવાનું છે। ઓકે, એનીવેઝ હેપી જર્ની એન્ડ મારા ટચમાં રહેજે, હા? ઓકે ઓકે બાય। ઓ નો, આ રોમા તો આજે જ જઈ રહી છે, નહીતર એ જ મને કહી શકત કે હકીકત શું છે। અને આ તરલા પણ પહેલા કહે છે કે કોઈ પારકું છે, અને પછી જુઠ્ઠું બોલે છે કે કોઈ પારકું છે જ નહીં। પણ મારી ગટ ફિલિંગ કહી રહી છે કે તરલાએ જે પહેલા કહ્યું હતું એ જ સાચું છે। નક્કી અરુચિએ શામ રામ દંડ ભેદ વાપરીને તરલાને એના પક્ષમાં કરી લીધી હશે, એટલે જ તરલાએ આવું કર્યું। પણ હવે તરલાને મારા પક્ષમાં કઈ રીતે લાવું, શું કરું કે જેથી આ મુદ્દા સુધી પહોંચી શકું? વ્યક્તિ કરી શકે છે, મારે હવે એવું કંઈક કરવું પડશે કે જેથી એ પોતે કબૂલ કરે, અને કરશે જ, કારણ કે એ ક્યારેય જુઠ્ઠું નથી બોલતા। બસ મારે એમની સામે પ્રશ્ન મૂકવો પડશે, અને એ છે પન્ના સંઘવી।